જિલ્લાના કપડવંજ તાલુકાના પશુપાલકોની દાદાગીરી સામે આવી. પશુપાલકોએ શાળાની ગેટની બહાર જ ગાયો બાંધી દીધી. તેના કારણે શાળાએ જતા બાળકો અટવાયા. શાળાના 150 જેટલા બાળકોને બહાર બેસાડવાની ફરજ પડી. સ્કૂલના ગેટ પાસે જ ઢોર બાંધતા બાળકોમાં પણ ભય ફેલાયો. વાલીઓ અને ગ્રામજનો શાળામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વાલીઓએ પશુપાલકોને સમજાવતા પશુપાલકોએ દાદાગીરી કરી. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ શાળાએ પહોંચી હતી. શાળાના મુખ્ય ગેટ બહાર બાંધેલી ગાયો છોડી પશુપાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ. સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઉમંગ, શાળાના ગેટની બહાર આખરે પશુપાલકોએ કેમ પોતાની જે ગાયો હતી તેને બાંધી દીધી હતી? ચોક્કસ દીપો, વાત કરવામાં આવે તો કપડવંજ તાલુકાનો આ જે ગામ છે, કુંભારિયાના ટીંબાની આ ઘટના છે. કુંભારિયા ટીંબાની અંદર પશુપાલકો દ્વારા જે શાળા છે તેની બહાર આ જે ગાયો છે તે બાંધી દઈ એક પ્રકારે દાદાગીરી અપનાવવામાં હતી. વાત કરવામાં આવે તો શાળાની અંદર ગત રોજ ગાયો ચરાવવા માટે મૂકી હતી, તો આચાર દ્વારા આ જે ગાયો છે તેને બહાર કાઢવામાં આવી હતી અને તેના લીધે જ આજે આ લોકો દ્વારા આ જે ગાયો છે તે સ્કૂલ સામે બાંધી અને દાદાગીરી કરી હતી. અને ક્યાંક ને ક્યાંક આ લોકો જે ખરાબ જે પશુપાલકો છે તેમને દાદાગીરી કરવાના કારણે પોલીસને બોલાવી પડી હતી અને પોલીસને બોલાવ્યા બાદ સમજણ કર્યા બાદ આ બાજરી જે ગાયો હતી તે છોડી મૂકવામાં આવી હતી. આભાર ઉમંગ જાણકારી આપવા માટે. તો પશુપાલકોએ કઈ રીતે દાદાગીરી કરી અને વિદ્યાર્થીઓને બહાર બેસાડવાની ફરજ પડી હતી, કારણ કે પશુપાલકો ટસથી મસ થવાના મૂડમાં નહોતા, દાદાગીરી કરી રહ્યા હતા. વાલીઓએ અને સાથે જ શિક્ષકોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તેમની સામે પણ બાથ ભીડીને ઊભા રહી ગયા અને પોતે પીછેહટ કરવાના જરાય મૂડમાં નહોતા. પોલીસ આવી અને પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પશુપાલકો સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સ હવે સાંભળીશું. હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ નવસારી, વલસાડ, દમન ઓર દાદરા નગર હવેલી ઓર ડે 6 કે લિયે ભી નવસારી, વલસાડ, દમન ઓર દાદરા નગર હવેલી કે લિયે હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ ઓર સાથ મે થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ ઓર આને વાલે 5વે ઓર 6ઠે દિન કે લિયે થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ નવસારી, વલસાડ, દમન ઓર દાદરા નગર હવેલી પે के लिए. और जो विंड की स्पीड होगी वो 30 से 40 केएमपीएच और साथ में जो गस्ती विंड होगी वो 50 केएमपीएच के आसपास रहने का पूर्वानुमान है. और अब रेनफॉल रियलाइज की बात करेंगे, 1 जून से लेकर आज तक तो गुजरात एज ए होल स्टेट 536 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 513 मिलीमीटर होना चाहिए, तो प्लस 5% नॉर्मल के हिसाब से ज़्यादा रेन हुआ है गुजरात एज ए होल स्टेट. और गुजरात रीजन में 622 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और 668 मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से रिकॉर्ड होना चाहिए, तो -7% गुजरात रीजन डेफिशियंट है. और सौराष्ट्र रीजन में 471 मिलीमीटर रेनफॉल हुआ है और 389 मिलीमीटर नॉर्मल के हिसाब से होना चाहिए, तो प्लस 21% सौराष्ट्र और कच्छ रीजन में रेनफॉल नॉर्मल के हिसाब से ज़्यादा है 1 जून से लेकर आज तक. અભી જો એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું અવસાન થયું છે. રમેશભાઈ સંઘવીનું આજે બપોરે નિધન થયું. 3 દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા અને આજે તેમનું અવસાન થયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પરિવાર માટે ખૂબ જ આજે દુઃખદ દિવસ, કારણ કે તેમણે પોતાના પિતા ગુમાવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 3 દિવસથી આ સારવાર ચાલતી હતી. ઉદ્યોગમાં મંદીના કારણે રત્નકલાકારો હવે ભગવાનના શરણે. ડાયમંડ એસોસિએશન દ્વારા બોટાથી સાળંગપુર ડીજેના તાલ સાથે પદયાત્રા યોજાઈ. પદયાત્રામાં હીરાના વેપારી, હીરાના કારખાનાના માલિકો, રત્નકલાકાર તેમજ હીરાની લેવેંચ કરનાર દલાલ ભાઈઓ જોડાયા. હીરા ઉદ્યોગમાં સતત 2 વર્ષથી મંદીના કારણે લાખો લોકો પરેશાન થયા છે. તેમાં પણ બોટાદ જિલ્લામાં 1200 થી 1500 હીરાના કારખાનામાં 70,000 જેટલા પરિવાર પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે હાલ મંદીના માહોલમાં રત્નકલાકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પશુપાલકોની દાદાગીરી સામે આવી. પશુપાલકોએ શાળાની ગેટની બહાર જ ગાયો બાંધી દીધી. તેના કારણે શાળાએ જતા બાળકો અટવાયા. શાળાના 150 જેટલા બાળકોને બહાર બેસાડવાની ફરજ પડી.
સ્કૂલના ગેટ પાસે જ ઢોર બાંધતા બાળકોમાં પણ ભય ફેલાયો. વાલીઓ અને ગ્રામજનો શાળામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વાલીઓએ પશુપાલકોને સમજાવતા પશુપાલકોએ દાદાગીરી કરી. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ શાળાએ પહોંચી હતી. શાળાના મુખ્ય ગેટ બહાર બાંધેલી ગાયો છોડી પશુપાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ. સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઉમંગ, શાળાના ગેટની બહાર આખરે પશુપાલકોએ કેમ પોતાની જે ગાયો હતી તેને બાંધી દીધી હતી? ચોક્કસ દીપા, વાત કરવામાં આવે તો કપડવંત તાલુકાનો આ જે ગામ છે, કુંભરિયાના ટીંબાની આ ઘટના છે. કુંભરિયા ટીંબાની અંદર પશુપાલકો દ્વારા જે શાળા છે તેની બહાર આ જે ગાયો છે તે બાંધી દઈ એક પ્રકારે દાદાગીરી અપનાવવા હતી. વાત કરવામાં આવે તો શાળાની અંદર ગત રોજ ગાયો ચરાવવા માટે મૂકી હતી, તો આચાર દ્વારા આ જે ગાયો છે તેને બહાર કાઢવામાં આવી હતી અને તેના લીધે જ આજે આ લોકો દ્વારા આ જે ગાયો છે તે સ્કૂલ સામે બાંધી અને દાદાગીરી કરી હતી. અને ક્યાંક ને ક્યાંક આ લોકો જે ખરા જે પશુપાલકો છે તેમને દાદાગીરી કરવાના કારણે પોલીસને બોલાવી પડી હતી અને પોલીસને બોલાયા બાદ સમજણ કર્યા બાદ આ બાજરી જે ગાયો હતી તે છોડી મૂકવામાં આવી હતી. આભાર ઉમંગ જાણકારી આપવા માટે. તો પશુપાલકોએ કઈ રીતે દાદાગીરી કરી અને વિદ્યાર્થીઓને બહાર બેસાડવાની ફરજ પડી હતી, કારણ કે પશુપાલકો ટસથી મસ્ત થવાના મૂડમાં નહોતા, દાદાગીરી કરી રહ્યા હતા. વાલીઓએ અને સાથે જ શિક્ષકોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તેમની સામે પણ બાથ ભીડીને ઊભા રહી ગયા અને પોતે પીછેહટ કરવાના જરાય મૂડમાં નહોતા. પોલીસ આવી અને પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પશુપાલકો સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સ હવે સાંભળીશું. હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ નવસારી વલસાડ દમન ઓર દાદરા નગર હવેલી ઓર ડે સિક્સ કે લીએ ભી નવસારી વલસાડ દમન ઓર દાદરા નગર હવેલી કે લીએ હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ ઓર સાથ મે થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ ઓર આને વાલે પાંચવે ઓર છઠે દિન કે લીએ થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ નવસારી વલસાડ દમન ઓર દાદરા નગર હવેલી પે के लिए और जो विंड की स्पीड होगी वो 30 से 40 केएमपीएच और साथ में जो गस्ती विंड होगी वो 50 केएमपीएच के आसपास रहने का पूर्वानुमान है. और अब रेनफॉल रियलाइज की बात करेंगे, 1 जून से लेकर आज तक तो गुजरात एज ए होल स्टेट 536 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 513 मिलीमीटर होना चाहिए, तो प्लस 5% नॉर्मल के हिसाब से ज़्यादा रेन हुआ है गुजरात एज ए होल स्टेट. और गुजरात रीजन में 622 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और 668 मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से रिकॉर्ड होना चाहिए, तो -7% गुजरात रीजन डेफिशिएंट है. और सौराष्ट्र रीजन में 471 मिलीमीटर रेनफॉल हुआ है और 389 मिलीमीटर नॉर्मल के हिसाब से होना चाहिए, तो प्लस 21% सौराष्ट्र और कच्छ रीजन में रेनफॉल नॉर्मल के हिसाब से ज़्यादा है 1 जून से लेकर आज तक. અભી જો એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું અવસાન થયું છે. રમેશભાઈ સંઘવીનું આજે બપોરે નિધન થયું. 3 દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા અને આજે તેમનું અવસાન થયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પરિવાર માટે ખૂબ જ આજે દુઃખદ દિવસ, કારણ કે તેમણે પોતાના પિતા ગુમાવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 3 દિવસથી આ સારવાર ચાલતી હતી. બુલેટિનમાં રોકાશે એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો News 18 ગુજરાતી. રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરનો આતંક. રાજકોટ ખીરસરા હાઈવે પર આખલાઓનો જમાવડો. વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વીરપુર ગામ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત. બાળકોને શાળાએ જવા ભારજ નદી કરવી પડે છે પસાર. ગામના 100થી વધુ બાળકો પરેશાનીનો કરી રહ્યા છે સામનો. દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી. ખેતરોમાં 20 દિવસથી વીજપોલ છે. જમીનદોસ્ત, પીજીવીસીએલે હજી સુધી નથી લીધી કોઈ દરકાર. ખેડૂતોની વારંવાર રજૂઆત થતા નથી હલતું તંત્રના પેટનું પાણી. છોટાઉદેપુર જિલ્લા ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડ છે. તડકો નીકળતા ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવામાન વિભાગે વધુ 5 દિવસ ભારે વરસાદ નહીં પડે તેવી આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં વરસાદની નહિવત સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલથી 4 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની નહિવત શક્યતાઓ છે, કારણ કે હાલમાં બંગાળની ખાડી અને અરબસાગરમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ વરસાદથી વંચિત રહેવું પડશે. ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક છૂટાછવાયા હળવા કે ઝરમર વરસાદ વરસી શકે છે. આગામી 3 દિવસ હજુ પણ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે. બીજી તરફ અત્યાર સુધીમાં ગુજરાતમાં 6% વરસાદ વધુ થયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 506 mm વરસાદ સામે 534 mm વરસાદ થયો છે. ગુજરાતમાં મેઘરાજા મિની વેકેશન પર છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે ચારે બાજુ વરાપ નીકળે છે, જેથી ખેડૂતો ખુશ છે. પણ જો તમે એવું વિચારતા હો કે વરસાદ ગયો તો એવું નથી. 4 દિવસ બાદ મેઘરાજાનો અસલી મિજાજ જોવા મળશે. 4 દિવસ એટલે કે 96 કલાક બાદ ગુજરાતમાં વરસાદ બખ્ખા બોલાવશે. આવી ભયંકર આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલના મતે 2-2 વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જેની અસરે 20-30 ઓગસ્ટ સુધી વરસાદ રમઝટ બોલાવશે. 20-25માં અરબસાગરની સિસ્ટમ આપશે વરસાદ. 20 ઓગસ્ટથી અરબસાગરમાં બનશે સિસ્ટમ. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે, જેથી 25-30 ઓગસ્ટમાં ફરી એક વરસાદી રાઉન્ડ આવશે. આખા ગુજરાતમાં મેઘરાજાનું તોફાની રૂપ જોવા મળશે. પર્વત આકારનો મેઘ પડશે, જ્યાં ચડે ત્યાં પડે અને જ્યાં પડે ત્યાં ભારે થઈને વરસાદ પડે એવો વરસાદ આવશે. કોલકાતામાં ડોક્ટર વિદ્યાર્થીની સાથે ગેંગરેપ વિથ મર્ડરની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર સહિતની સરકારી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા. હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રહેતા દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ તરફ મહેસાણા અને પંચમહાલમાં તબીબોએ કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો. જામનગર, પાટણ અને વલસાડમાં પણ મેડિકલ કોલેજ ખાતે રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર ઉતર્યા. તબીબોની માંગ છે કે આરોપી સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપથી કડકમાં કડક સજા આપવામાં આવે. અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર રસ્તા પર ઉતર્યા. કોલકાતા દુષ્કર્મ હત્યા કેસના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું. હોસ્પિટલમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખી 1500 પૈકી માત્ર 750 ડોક્ટરે સેવા આપી. ડોક્ટરો દ્વારા સૂત્રોચ્ચાર કરી ન્યાય નહીં મળે ત્યાં સુધી કામથી અળગા રહેવાની ચીમકી આપી. આ બાજુ ગાંધીનગરમાં તબીબોના તીખા તેવર જોવા મળ્યા. રેસિડેન્ટ ડોક્ટર પણ હડતાળ પર ઉતર્યા. ડોક્ટરોનું કહેવું છે કે જ્યાં સુધી પશ્ચિમ બંગાળના ડોક્ટરની માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી તેમને સમર્થન આપવામાં આવશે. તબીબોએ ઓપીડી વોર્ડની સેવાથી દૂર રહેવા